નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપમાં આપનું સ્વાગત. વસુનેહલ ગીર સોમનાથના ઉનામાં સૈયદ રાજપુરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આજે ખાબક્યો. સૈયદ રાજપુરાના દરિયામાં સાયક્લોનની સ્થિતિ ઉભી થઈ ત્યારે મહત્વપૂર્ણ છે કે અહીંયા જે સિસ્ટમ ઉભી થઈ છે ત્યારે દરિયાએ અહીં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયામાં ભારે કરંટને કારણે 8 થી 9 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે દરિયા કિનારે આવેલા 2 રહેણાંક મકાન સવારે દરિયાના મોજાની થપાટથી ધરાશાયી થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો આ દ્રશ્યો છે જે સ્પષ્ટ બતાવે છે કે અત્યારે જે પ્રમાણે આ ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેને કારણે દરિયાકાંઠે રહેતા લોકો છે તેમની ચિંતામાં વધારો થયો છે. મહત્વપૂર્ણ છે કે આ મોજામાં જે કિનારે આવેલા 2 મકાન હતા તે આજે મોજાની થપાટને કારણે તેઓ તૂટી ગયા હતા. બંને મકાન પડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાલમાં જો વાત કરવામાં આવે તો રાજ્યના દરિયા કિનારે મોટાભાગના વિસ્તારોમાં કરંટ જોવા મળી રહ્યો છે અને તેને કારણે વિવિધ વિસ્તારમાં 3 ફૂટથી લઈને 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો ગીર સોમનાથના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અત્યારે દરિયો છે તે ગાંડોતૂર બન્યો છે અને તેને કારણે જે કિનારાના વિસ્તાર છે જે તેના પર અત્યારે નુકસાન સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અહીં પાવી જેતપુર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો ખેતીના કામમાં ફરી એકવાર જોતરાયા છે. ખેતીલાયક વરસાદ વરસતો હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો દ્રશ્યમાં સ્પષ્ટ જોવા મળે છે કે બધે જ અત્યારે હરિયાળી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું સારું છે ત્યારે હજુ પણ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે વનરાજીમાં પણ એક પ્રકારે આહલાદક આનંદની લાગણી જોવા મળે છે. તો સૌથી મહત્વની બાબત એ પણ છે કે ગુજરાત અને દેશમાં ખેતી સૌથી મહત્વની છે, કારણ કે તેના આધારે આખું વર્ષ નક્કી થતું હોય છે. તો આ વર્ષે ગુજરાતમાં ખૂબ જ સારું ચોમાસું છે અને તેને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે. તો જે વનરાજી છે ત્યાં બધે જ અત્યારે હરિયાળી જોવા મળી રહી છે, એટલે સમગ્ર સૃષ્ટિમાં એક પ્રકારે નવચેતન થયું હોય તેવો અત્યારે આભાસ આપણે સ્પષ્ટ વ્યક્ત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આ દ્રશ્ય છે તે છોટાઉદેપુરનું છે. તાજેતરમાં છોટાઉદેપુરમાં થોડા સમય પહેલાં જ્યારે પૂરની સ્થિતિ હતી ત્યારે બોડેલીમાં સૌથી કપરી પરિસ્થિતિ હતી, પરંતુ અત્યારે જે વરસાદ છે તે ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ છે. તો બનાસ નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, તેને કારણે પાણીની આવક વધી છે. દાંતીવાડા ડેમમાં હાલ સપાટી વા છે તો તે છે 558.50 મીટર અને પાણીની આવક છે તે છે 3,315 ક્યુસેક. દાંતીવાડા ડેમમાં પાણીની આવક સાથે 12.74% જથ્થો અત્યારે છે. મહત્વની બાબત એ છે કે ચેકડેમની માહિતી અનુસાર બનાસ નદીમાં 1 મીટર ગેજ સાથે પ્રવાહ વહેતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાસ 2 કાંઠે વહેતી થઈ છે અને તેને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા છે તેમાં મોટાભાગે હવે તેનો હલ આવી જશે. આગળ વાત કરીએ તો હિંમતનગરમાં ગ્રામ્ય પંથકમાં ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અહીંના ગઢોડા, હડિયોલ, સાબરડેરી તેમજ બોરિયા પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું આગમન તે પ્રમાણે થયું છે અને તેને કારણે ખેડૂતો પણ ખુશ છે. તો અહીં પણ જે પ્રમાણે હરિયાળીનો માહોલ છે, સૌથી મહત્વની બાબત એ છે કે સાબરકાંઠામાં પણ આ વર્ષે સારી માત્રામાં વરસાદ વરસ્યો છે. ત્યારે હિંમતનગર અને આસપાસના જે વિસ્તાર છે, જે ગ્રામીણ વિસ્તારો છે, ત્યાં ઝરમર અને ધીમી ધારે જે વરસાદ વરસે છે તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ જે છે તે એ છે કે આ ધીમી ધારા વરસાદને કારણે જે પાણી છે તે જમીનની અંદર ઉતરે છે, તેથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે. તેમના પાક છે તે પણ સારી માત્રામાં આવે તેવી પણ આશા અત્યારે ખેડૂતો રાખી રહ્યા છે.
સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. અહીં માંગરોળમાં વરસાદનું આગમન થતાં લોકો ખુશખુશાલ છે. ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદ આવતા ગરમીથી રાહત મળી છે. વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. આંબાવાડી, વાંકલ અને નાંદોલા સહિતના ગામોમાં પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે માર્ગો પર પાણી વહેતા થયા છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો જે ગ્રામીણ વિસ્તાર છે કે જ્યાં મોટા પાયે ખેતી થાય છે ત્યાં ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સુરતનું જે માંગરોળ આવેલું છે અહીં પણ જે પ્રમાણે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે ખેડૂતો છે તેમની ખુશીનો કોઈ પાર નથી. તો બીજી બાબત એ પણ છે કે આ વિસ્તારમાં ઉનાળામાં ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા કેટલાક ગામોમાં થતી જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે જે પ્રમાણે અહીં પાણી વરસે છે, જે વરસાદ વરસે છે, તેને કારણે એ પાણીની સમસ્યાનો પણ મહદઅંશે ઉકેલ આવી જશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે અને તેવું જ આ વર્ષે પણ જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારી માત્રામાં વરસાદ પડ્યો છે અને તેને કારણે ખેડૂતોને એક પ્રકારે રાહત મળી છે. ભાઈ બહેનના પ્રેમનું પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ પ્રસંગે રક્ષાબંધનને લઈને જગન્નાથજી મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જગન્નાથ ભગવાન બહેન સુભદ્રાજી સાથે જગન્નાથ મંદિરમાં બિરાજમાન છે. સુભદ્રાજીની રાખડી ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રને બાંધવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે બંને ભગવાનને મંત્રોચ્ચાર સાથે આ રાખડી બાંધવાની વિધિ કરવામાં આવી હતી. ભગવાનના વિશેષ હિંડોળાના દર્શન પણ અહીં રાખવામાં આવ્યા હતા અને દર્શનાર્થીઓએ આરતી પણ કરી હતી. સુભદ્રાજીએ ભાઈ બલરામ અને જગન્નાથજીને સોનાની રાખડી બાંધી હતી. રક્ષાબંધન એ ભાઈ બહેનનો એક અનેરો તહેવાર રહેલો છે અને આપણી પરંપરા પ્રમાણે બહેન ભાઈને રાખડી બાંધી અને પોતાના ભાઈને આયુષ્ય અને એનું શરીર સારું રહે, આરોગ્ય સારું રહે માટેની પ્રાર્થના કરતા હોય છે. અને આપણે ત્યાં જગન્નાથજી મંદિરમાં પણ રક્ષાબંધનનો રક્ષાનો મહોત્સવ બનાવવામાં આવતો હોય છે. કારણ કે આ એક જ સ્વરૂપ એવું છે કે પોતાના બહેન સુભદ્રાજી સાથે બલરામજી અને ભાઈ શ્રી જગન્નાથજી બિરાજતા હોય છે અને આ તહેવાર ભાઈ બહેનનો તહેવાર છે. માટે સુભદ્રાજી પોતાના મોટા ભાઈ બળરામજી અને નાના ભાઈ શ્રી જગન્નાથજીને રક્ષા બાંધી અને આ રક્ષાબંધનનો તહેવાર અહીંયા જગન્નાથજી મંદિરમાં પરંપરા પ્રમાણે ઉતાવળ છે. વિશ્વભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મહત્વનું છે કે આજે વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજી મંદિરમાં પણ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આમ તો કાળિયાનાથ પોતાની 16,000 રાણીઓ સાથે બિરાજમાન હોય છે, પરંતુ કહી શકાય કે ભારતનું પ્રથમ એવું મંદિર છે ભગવાન જગન્નાથજીનું કે તેઓ પોતાની 16,000 રાણીઓને છોડીને પોતાના ભાઈ બહેન સાથે બિરાજમાન હોય છે અને તેમની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે મહત્વનું છે કે આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે ત્યારે ભગવાન જગન્નાથજી મંદિરનું વિશેષ મહત્વ રહેલું હોય છે. કારણ કે ભગવાન પોતાના ભાઈ બહેન સાથે બિરાજમાન થતા હોય છે ત્યારે વિશ્વવિખ્યાત જગન્નાથજી મંદિરમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર કે જ્યાં ભગવાન પોતાના ભાઈ બહેન સાથે બિરાજમાન છે, જેમાં બહેનોએ ભગવાન જગન્નાથજીને પણ રાખડી બાંધી છે. મહત્વનું છે કે કેટલાક લોકો એવા છે, કેટલીક બહેનો એવી છે કે ભગવાન જગન્નાથજીને રાખડી બાંધી રહી છે મંદિરમાં આવીને, સાથે જ કેટલાક ભાઈઓ પણ એવા છે કે જેમને બહેન નથી તેઓ પણ મંદિરમાં આવી રહ્યા છે અને ભગવાન સુભદ્રાજીના આશીર્વાદ લઈ રહ્યા છે. જે બહેનોને ભાઈ નથી તેવી બહેનો પણ અચૂકપણે ભગવાન જગન્નાથજીને રાખડી બાંધી રહી છે. મહત્વનું છે કે 365 દિવસમાં એક એવો દિવસ હોય છે જ્યારે ભગવાનને બહેનો આશીર્વાદ આપતા હોય છે, ત્યારે રક્ષાબંધનને લઈને જગન્નાથજી મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ભાઈ બહેનના પ્રેમનું પર્વની વિશેષ ઉજવણી
ઉજવણી છે રક્ષાબંધનની તે જગન્નાથ મંદિરમાં કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે સુભદ્રાજીએ આજે પોતાના ભાઈ જગન્નાથજીને અને ભાઈ બલભદ્રને સોનાની રાખડી બાંધી છે. મહત્વનું છે કે વિશેષ મંત્રોચ્ચાર સાથે રાખડી બાંધીને રક્ષાબંધનની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે. જ્યારે ભગવાનના વિશેષ હિંડોરાના દર્શનોનો પણ લહાવો દર્શનાર્થીઓ કરી રહ્યા છે. સાથે જ કહી શકાય કે સુભદ્રાજી દ્વારા ભાઈ બલરામ અને ભગવાન જગન્નાથજીને આજે સોનાની રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથજીનું બહેન સુભદ્રાજીનું અને ભાઈ બલભદ્રનો પણ વિશેષ જે શ્રૃંગાર છે રક્ષાબંધનમાં તે કરવામાં આવી રહ્યો છે, જેના દર્શનનો લાહવો લઈને તમામ ભક્તો આજે ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરામેન નિખિલ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આજે રક્ષાબંધનના પવિત્ર અવસરે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવવા તેમજ રાખડી બાંધવા રાજ્યના વિવિધ વિસ્તારમાંથી બહેનો આવી રહી છે, જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી. સુરતમાં હર્ષ સંઘવીએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. બીજેપી મહિલાઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી હતી અને આ રીતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. ગૃહ રાજ્યમંત્રીની ઓફિસ પર રક્ષાબંધનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગ્રેડ પેને લઈને હર્ષ સંઘવીનું નિવેદન, મારી બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ત્યારે સરકારે આ અંગે અલગથી બેઠક યોજી હતી તેવું પણ તેમણે જણાવ્યું હતું. ભાઈ બહેનોનો અતૂટ વિશ્વાસ કાયમ રહે, દર વર્ષની જેમ આ વર્ષે બી રક્ષાબંધનના આ પવિત્ર દિવસે બહેનો ભાઈની રક્ષા માટે, એની સુરક્ષા માટે, એને ભવિષ્યમાં તમામ સફળતાઓ મળે તેવી દુઆઓ જોડે ગુજરાત ભારતની સૌ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધતી હોય છે. આ તહેવારના દિવસે મારી બહેનોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો તે અતિ નિંદનીય છે. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધનનો તહેવાર છે. સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે અહીં ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો આવી હતી. એમ આર ઝાલા, પીઆઈ રાજકોટ મધ્યસ્થ જેલ, તેમણે પણ જણાવ્યું હતું કે આ ખૂબ જ મહત્વનો પર્વ છે અને બહેનોએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેલમાં 1860 ટોટલ કેદી ભાઈ બહેનો છે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જેવી રીતે આપણે સમાજની અંદર ઉજવાય છે તેવી જ વ્યવસ્થા અમે જેલની અંદર પણ કરી છે. તેમાં જે બંદીવાન બે ભાઈઓ છે, એના બહેનો અને એના રિલેટિવ્સ બહારથી આવે છે અને હાલ કરીને કોરોનાના સંદર્ભમાં કોઈ રોગચાળો અંદર ન ફેલાય તે માટે એ લોકોના વેક્સિન સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે, આધાર કાર્ડ પરથી તેમની નામની ખરાઈ કરવામાં આવે છે. શ્રાવણી પર્વ બળેવના દિવસે બ્રાહ્મણો નવું યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે, પણ એ પહેલાં તેઓ મન વચન કર્મથી થયેલા પાપોનો નાશ કરવા માટે દેહ શુદ્ધિ કરે છે. 10 પ્રકારની ઔષધિઓ તેમજ શાસ્ત્રોક્ત વિધિથી પવિત્ર ગોમતી નદીમાં સમૂહમાં સ્નાન કરવામાં આવે છે અને ત્યારબાદ દ્વારકા ખાતે વસતા ગુગળી બ્રાહ્મણ 505 જ્ઞાતિ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી નવું યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે, જેમાં 2000 જેટલા બ્રાહ્મણો સાથે મળીને યજ્ઞોપવિત ધારણ કરાય છે. ભગવાન શ્રી દ્વારિકાધીશને રક્ષાબંધન નિમિત્તે શ્રાવણી નક્ષત્ર અનુસાર પૂજારી કપિલભાઈ ઠાકરે યજ્ઞોપવિત ધારણ કરાવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કુંભારપરા વિસ્તારમાં રહેતા બહેનોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને કુમકુમ ચોખાનો ચાંદલો કરી આરતી ઉતારી કાંડા પર રાખડી બાંધી હતી. લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ટી બી હિરાણીએ સ્થાનિક દીકરીઓ મહિલાઓનો પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ રાખડી બાંધવા બદલ આભાર સાથે રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. તો બનાસકાંઠામાં નડાબેટ બોર્ડ ઉપર જવાનોએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. બનાસકાંઠાની બહેનોએ બીએસએફના જવાનોને રક્ષા બાંધીને આશીર્વાદ આપ્યા હતા. બીએસએફ જવાનોને શાળાની વિદ્યાર્થિનીઓએ રાખડી બાંધતા જવાનોમાં ખુશી વ્યાપી ગઈ હતી. આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તેમજ લીંબડી જગદીશ આશ્રમ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણી પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. થાનગઢ બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞ પ્રવિત ધારણ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ માટે આ જનોઈ બદલવામાં આવી હતી, ત્યારે રક્ષાબંધનનો પવિત્ર દિવસ બ્રહ્મ સમાજ માટે નૂતન વર્ષ સમાન ગણવામાં આવતો હોય છે, ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સ 2022માં ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી તેમજ રમતગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી દ્વારા હરમિત દેસાઈની મુલાકાત લેવામાં આવી હતી અને ભારતને ગોલ્ડ મેડલ અપાવવા બદલ હરમિત દેસાઈને શુભકામના પણ પાઠવવામાં આવી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગુજરાતીએ ડંકો વગાડ્યો છે. હરમિત દેસાઈએ સિંગાપુરના ખેલાડીને 3-1 હરાવી ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આ દેશને રિપ્રેઝેન્ટ કરતા કોમનવેલ્થ ગેમ્સના સૌ ખેલાડીઓને સર્વપ્રથમ તો આઝાદીના 75મા વર્ષે આજ સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ટીમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું. આઝાદીથી આજ સુધી સૌથી વધારે મેડલ ભારતે આઝાદીના અમૃત વર્ષમાં મેળવ્યા છે. મોરબીમાં ક્યુટોન ગ્રુપ પર આઈટીનું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે, ત્યારે ડિવાઇન આર્ટ એન્ડ ઓર્ડિન સિરામિક પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે. ડિવાઇન આર્ટના માલિકની મુંબઈથી અટકાયત કરવામાં આવી છે, ત્યારે શિરોમણી બિઝનેસ સેન્ટર ખાતેની ઓફિસમાં આ દરોડા પાડવામાં આવ્યા છે તેવું સામે આવ્યું છે. આ બંને પેઢી ક્યુટોન ગ્રુપ સાથે સંકળાયેલી છે. મોરબી સહિત રાજકોટ, અમદાવાદ તેમજ મુંબઈમાં આઈટી દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. તો રાજકોટમાં જીવરાજ પાર્કના એમબી એપાર્ટમેન્ટમાં 2 મહિનાની બાળકીનું શંકાસ્પદ મોત થયું છે તે બાબત સામે આવી છે. મૃતક બાળકીના શરીરે માર માર્યા હોય તેવા નિશાન પણ મળી આવ્યા છે. નેપાળી ચોકીદાર પરિવારમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. 2 માસની બાળકીને સુવડાવી માતા રાખડી અને શાકભાજી લેવા ગઈ હતી. સુતેલી બાળકીનું મોત થતાં શંકાસ્પદ હોવાનું લાગતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. તાલુકા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે. મૃત બાળકીના શરીરે નિશાન પડી જતા બાળકી સાથે શું બન્યું હશે તે તપાસનો વિષય બન્યો છે. બાજુ વાળી લડકી ને 11 સાલ કી લડકી હૈ, લેકિન ગોદ મેં ઇધર લાયા થા, આધા ઘંટા રખને કે બાદ મેરે રૂમ પે છોડ કે આયા થા, ફિર દોબારા મેરે રૂમ પે ગયા થા, ફિર દરવાજા લગા કે અપને ઘર પે આ ગયે થે. બાદ મેં મેરી વાઇફ આઈ, બાદ મેં દેખા તો પૂરા એક હાલત હો ગયા થા. તો હિંમતનગરમાં જમીનમાંથી મળેલી બાળકી મામલે દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
સારવાર દરમિયાન વેન્ટિલેટર પર રહેલી બાળકીનું આખરે 9મા દિવસે મોત થયું છે. મહત્વપૂર્ણ છે કે ગાંભોઈ પાસે ખેતરમાંથી બાળકી મળી આવી હતી અને માતા પિતાએ જ બાળકીને જમીનમાં દાટી હતી તેવું ખુલવા પામ્યું હતું. તો આ તરફ પાટણમાં વારાહી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ પણ પ્રાપ્ત થયા છે. અસામાજિક તત્વો બંદૂક બતાવીને વેપારીઓને ધમકાવતા હોય તેવો મામલો સામે આવ્યો છે. લુખ્ખા તત્વોનો વેપારીઓમાં ખોફ છે ત્યારે અજાણ્યા શખ્સે પાટણ એસપીને અરજી કરતા એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે. એસઓજી પોલીસે વેપારીના દુકાનના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. અન્ય પુરાવા પણ એકઠા કરવામાં આવી રહ્યા છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી પાટણમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને વેપારીઓને ધમકાવવાની પ્રક્રિયા પણ સતત વધી રહી છે તે સામે આવ્યું છે. તો આ તરફ સુરતના ચોક વિસ્તારમાં આવેલી વિહાર સોસાયટીના શેષકૃપા એપાર્ટમેન્ટમાં 3 ચોરોએ ભોગીલાલભાઈ નાયકના ઘરે 7 તારીખે નિશાન બનાવીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી, જેમાં ચોર 1,80,000 સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે સીસીટીવી કેમેરાની મદદ લીધી અને 3 ચોર ઇસમને ઝડપી પાડ્યા છે. મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે હર્ષદ પ્રજાપતિ, મિતેશ ગોગારી અને સતીશ ગોગારી નામના 3 આરોપીની ધરપકડ કરી છે. ઘરેણા, એક એલસીડી ટીવી અને રોકડા રૂપિયા સહિત કુલ 1,80,000 રૂપિયાની ચોરી થયેલી અને દિવસે આ ચોરીને અંજામ આપવામાં આવેલો. ખૂબ જ ગીચ વિસ્તાર છે, છતાં પણ આ ચોરીનો બનાવ બનેલો. સાંજે એમના પરિવારવાળા ઘરે આવતા એમને જાણ થઈ, તુરંત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસે તુરંત જ ગુનો દાખલ કરી અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી 3 ટીમો બનાવી અને આ ચોરીમાં આરોપી તથા મુદ્દામાલ ઝડપી પાડવા માટે પ્રક્રિયા હાથ ધરી. એ દરમિયાન અમારા સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી કે આમાં કુલ 3 વ્યક્તિઓનો હાથ છે. એ 3 વ્યક્તિઓને ઝડપી લીધા. એ 3 વ્યક્તિઓની પૂછપરછ કરી અને તમામ મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો છે એ તમામ આ 3 વ્યક્તિઓ પાસેથી રિકવર. અમદાવાદમાં તહેવાર સમયે જ ગીતા મંદિર ખાતે મુસાફરોની ભારે ભીડ જામતી હોય છે ત્યારે બસોમાં મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવતા હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા. બાળકોથી લઈને વૃદ્ધો મુસાફરી કરતા હોવાથી અકસ્માત થાય તો જવાબદારી કોની, એવા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે તેવું એસટી તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું, પરંતુ એ તમામ દાવા આજે પોકળ સાબિત થયા છે. આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે અમદાવાદના ગીતા મંદિર ખાતેથી ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે સ્વાભાવિક છે કે તહેવાર ટાણે દરેક લોકો પોતાના પરિવારજનો સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે, જેને લઈને કહી શકાય કે જે મુસાફરો છે તેમનો ટ્રાફિક વધતો હોય છે. કારણ કે કેટલાક પરિવારજનો એવા હોય છે કે જે દૂર ગામડાઓમાં રહેતા હોય છે, જેને લઈને સ્વાભાવિક છે કે ગીતા મંદિર ખાતે મુસાફરોની સંખ્યા છે તે વધી જતી હોય છે. પરંતુ હાલની વાત કરવામાં આવે તો તમામ જે મુસાફરો છે તેઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. કારણ કે તંત્ર દ્વારા એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે, પરંતુ હાલના અહીંના દ્રશ્યો છે ગીતા મંદિર ખાતેના કે જેમાં બાળકોથી લઈને તમામ જે વૃદ્ધો છે તે મુસાફરી કરતા હોય છે. ત્યારે સમાચારમાં આગળ વાત કરવામાં આવે એક મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે. આ સમાચાર તરફ નજર કરીશું. અહીં ટીઆરબી જવાનની દાદાગીરીનો એક વિડીયો છે તે વાયરલ થવા પામ્યો છે. ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યમાં અમે આપને બતાવી રહ્યા છે, ટીઆરબી જવાને એક વિકલાંગ વ્યક્તિને પોતાનો રૂવાબ બતાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ એ વિકલાંગને લાફો પણ મારી દીધો છે તેવી ઘટના પણ આજે વિડીયો છે તેમાં સ્પષ્ટ જોવા મળે છે. ત્યારે કોઈ કારણસર ટીઆરબી જવાને લાફો માર્યો છે ત્યારે કયા કારણે તેણે આ કર્યું છે એ પણ મહત્વનો પ્રશ્ન છે. તો દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે ટીઆરબી જવાન છે તે એક જે વિકલાંગ વાહન ચાલક છે તેના પર પોતાનો રૂવાબ જમાવી રહ્યો છે. આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો છે તે જામનગરનો છે તેવું સામે આવ્યું છે. દ્રશ્યમાં સ્પષ્ટ જોવા મળ્યું કે જે વિકલાંગ વ્યક્તિ છે તેને ટીઆરબી જવાને જાહેરમાં સરેઆમ લાફો ઝીંકી દીધો હતો. ત્યારે કયા કારણસર તેણે આ પગલું ભર્યું એ પણ તપાસનો વિષય છે. અહીં બહુ સ્પષ્ટ એ દ્રશ્યમાં જોવા મળે છે કે જે ટીઆરબી જવાન છે તેણે જે વિકલાંગ વાહન ચાલક છે તેને
લાફો ઝીંકી દીધો છે, જાહેરમાં લાફો ઝીંક્યો છે, ત્યારે હવે આ મુદ્દે તપાસ બાદ જ ખબર પડશે કે શું હકીકત હતી. તો ગુજરાત નોનસ્ટોપમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.